શ્રી શ્રાવણી વ્રજ મંડળ દ્વારા વિવિધ સ્વરૂપ રસપાન મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય શ્રી લોકોને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો કથાનો લાભ લઈ રહ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવ્યો શ્રી શ્રાવણી વ્રજ મંડળ દ્વારા ત્રિવિધ સ્વરૂપ એટલે કે શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજી સ્વરૂપ દર્શન કરાવતી કથાનું આયોજન કરાયું છે. 3 દિવસ ચાલનાર આ કથામાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશજી લાલજી લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. 700થી પણ વધારે લોકો આ કથામાં બેસી શકે તેવી વ્યવસ્થા ખાસ મંડળ દ્વારા કરાય છે. જોકે મોટી સંખ્યામાં લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો આ કથા સાંભળવા આવી રહ્યા છે. મારું નામ ગીતા દલાલ છે અને આજે જે કથાની શરૂઆત અમે કરી રહ્યા છે તે શ્રાવણી વ્રજ મંડળ દ્વારા આયોજિત છે અને એક દ્વારકેશ લાલજી મહારાજશ્રીની આ કડીવાળા એમની આ કથા છે. કેટલી દિવસીય કથા છે, ત્રિવિધ સ્વરૂપની છે. શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી આ ત્રણેયને આવરી લેતી આ એક સુંદર કથાનું આયોજન અમે શ્રાવણી મંડળે કર્યું છે અને ઘણા વખતથી અમે પ્રયત્ન કરતા હતા, પરંતુ અમે નસીબદાર એટલા છીએ કે ટૂંક જ સમયમાં અમને એમની કથાનો લાભ મળી ગયો. કેટલા લોકો બેસશે આ કથામાં? એમને લગભગ 750 માણસની કેપેસિટીનો હોલ છે અને 800 જણ આવે એવી શક્યતા છે, એવું અમારી ધારણા છે કે 800 વૈષ્ણવો તો બેસશે જ. સંપૂર્ણપણે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કથા માટે? કથામાં અમારે શ્રાવણી મંડળ માટે તો આ બધું શ્રાવણી મંડળ માટે જ કરેલું છે, એટલે બહારની વ્યવસ્થા ખાતર અમે 250-300 પાસની વ્યવસ્થા વિતરણ કર્યું છે. શું કહેશો અન્ય ભક્તોને? આ તો ખાસ વૈષ્ણવ સંપ્રદાયની પુષ્ટિ ભક્તિને માટેનું જ આ આયોજન છે અને પુષ્ટિ સંપ્રદાયને અનુલક્ષીને બધી મેઘ મર્યાદા બધું એને અનુલક્ષીને જ કરેલું છે. આજે ગુરુજી આવ્યા છે, ક્યાંથી આવ્યા છે? એ અમદાવાદથી આવ્યા છે, અમદાવાદથી શ્રી દ્વારકેશાલ મહારાજ. શું સમય રહેશે કથાનો? 3-6 બપોરે એક જ ટાઈમ